નવો દિવસ નવી સવાર. હું પ્રશાંત સથવારા પીજીએસ ડ્રીમ બ્લોક્સમાં આપનું સ્વાગત કરું છું. સમય છે સવારના 6 વાગ્યાનો અને અમે બધા નીકળ્યા છીએ દૂધસાગર વોટરફોલ જોવા માટે. દૂધસાગર વોટરફોલ એ જગ્યા છે જ્યાં એક સુપરહિટ ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસની ટ્રેનનું શૂટિંગ ત્યાં થયું હતું. જે જગ્યા ઉપર ટ્રેનનું ચેન પુલિંગ કરીને ઊભી રાખવામાં આવે છે અને જે તમે ઝરણું જુઓ છો તે છે દૂધસાગર વોટરફોલ. ગોવાની રાજધાની પણજીથી લગભગ 60 કિલોમીટર દૂર અને ગોવા કર્ણાટકા બોર્ડર ઉપર આ વોટરફોલ આવેલો છે. દૂધસાગર વોટરફોલ જવા માટે ગોવામાં ઘણા બધા ટૂર ઓપરેટરો રોજ પોતાની લક્ઝરીઓમાં તમને લઈ જાય છે. અંદાજિત લગભગ 1500 થી 1800 રૂપિયા તે લોકોનો વ્યક્તિદીઠ ચાર્જ હોય છે, જેમાં દૂધસાગર વોટરફોલ, બપોરનું જમવાનું અને સાઉથ ગોવાના 2 ચર્ચ આ પેકેજમાં સામેલ હોય છે. ટૂર ઓપરેટરો પોતાની બસ તમારી હોટલના નજીકના કોઈ પણ એક પ્રખ્યાત જગ્યાએ સ્ટોપેજ રાખે છે, આપણે ત્યાં સુધી પહોંચવાનું હોય છે. કેન્ડોલિયમથી લગભગ 2 કલાકની મુસાફરી બાદ અમે પહોંચી ગયા છીએ દૂધસાગર વોટરફોલના પિકઅપ પોઈન્ટ સુધી. જો તમે અહીંયા પોતાનું સાધન લઈને આવવા માગતા હોવ તો અહીંયા જ બનેલું છે એક ટિકિટ કાઉન્ટર, જેમાં જંગલમાં જીપ સફારીના 560 રૂપિયા, ફોરેસ્ટ એન્ટ્રીના 100 રૂપિયા અને લાઈફ જેકેટના 40 રૂપિયા આ રીતે એ લોકોનો ભાવ છે. અહીંયાથી આગળ આપણા વાહનને લઈ જવાની પરમિશન નથી. અહીંયા તેમના એસોસિએશન દ્વારા ચાલતી ટેક્સીઓ જ વેલિડ ગણાય છે. લગભગ 45 મિનિટની મુસાફરી બાદ તમે વોટરફોલથી લગભગ 1 કિલોમીટર દૂર પહોંચી જશો. ભગવાન મહાવીર વન્યજીવ અભયારણ્યમાં ટેક્સીથી જવાનો આ એકમાત્ર રસ્તો છે. અહીંયા ચારે બાજુ જંગલ અને વચ્ચે વહેતી નદીઓમાં થઈ તમારે પહોંચવાનું હોય છે. વન્યજીવ અભયારણ્યમાં દાખલ થતાની સાથે જ અહીંયા કોઈ પણ મોબાઈલનું નેટવર્ક ચાલતું નથી, તે ખાસ ધ્યાન રાખવું.
આ છે દૂધસાગર વોટરફોલથી લગભગ 1 કિલોમીટર દૂર આવેલું ટેક્સી પાર્કિંગ. દૂધસાગર વોટરફોલ જોવાનો એક મર્યાદિત સમય ટેક્સી એસોસિએશન દ્વારા આપવામાં આવે છે. જ્યારે તમને પાર્કિંગમાં ડ્રોપ કરવામાં આવે ત્યારથી 1 કલાક અને 30 મિનિટ એટલે 1.5 કલાકમાં તમારે જઈ અને પરત આવી જવાનું હોય છે. તેનાથી જો વધારે સમય લાગે તો તે લોકો પેનલ્ટી લગાવે છે. ટેક્સીમાંથી ઉતરી પથ્થરોની વચ્ચે ટ્રેકિંગ કરી તમારે દૂધસાગર વોટરફોલ સુધી પહોંચવાનું હોય છે. આ છે દૂધસાગર વોટરફોલનો દૂરથી દેખાતો પહેલો નજારો. દૂધસાગર વોટરફોલ ભારતના સૌથી ઊંચા વોટરફોલમાંથી એક છે. લગભગ 310 મીટર ઊંચાઈથી અહીંયા પાણી નીચે પડે છે અને આ પાણી ઊંચાઈઓથી નીચે આવતા આવતા લગભગ દૂધ જેવું સફેદ થઈ જાય છે. એટલે આ વોટરફોલને દૂધસાગર વોટરફોલ કહેવામાં આવ્યું છે. જ્યાં પાણી ભેગું થાય છે ત્યાં એક નાનું તળાવ બનેલું છે જ્યાં તમે સ્વિમિંગની મજા લઈ શકો છો. અહીંયા નીચે પણ તમને ચારે બાજુ પથ્થર જ પથ્થર દેખાશે. અહીંયા બહુ જ ધ્યાનથી ચાલવું પડે છે. અમે ગયા હતા, 2 થી 3 વ્યક્તિના પગમાં તકલીફ થઈ હતી, માટે અહીંયા ટ્રેકિંગ બહુ સાચવીને કરવી પડે છે. દૂધસાગર વોટરફોલની બરાબર પાસેથી એક રેલવે ટ્રેક પણ જાય છે અને તે જ જગ્યા ઉપર ચેન્નઈ એક્સપ્રેસ મૂવીની ટ્રેનનું શૂટિંગ થયું હતું. 1 કલાકનો સમય વિતાવ્યા બાદ હવે અમે નીકળી ગયા છીએ અમારા ટેક્સી પાર્કિંગ તરફ. Thank you.
ભગવાન મહાવીર વન્યજીવ અભયારણ્યમાં તમને પ્લાસ્ટિક લઈ જવા પર પ્રતિબંધ છે. જો તમે પ્લાસ્ટિકની બોટલમાં પાણી લઈ જશો તો ત્યાં તે કાઉન્ટ કરવામાં આવે છે. જ્યારે અભયારણ્યમાં દાખલ થાઓ ત્યારે તમારી પાસેની બોટલો ગણવામાં આવે છે અને જ્યારે પાછા આવો ત્યારે પણ તે જ બોટલો ગણવામાં આવે છે. અને જો તેમાંથી કોઈ પણ બોટલ ઓછી થશે તો તેનો બહુ જ ઊંચો દંડ ત્યાંના અધિકારીઓ દ્વારા વસૂલ કરવામાં આવે છે. વોટરફોલ જોઈને આવ્યા બાદ હવે સમય છે જમવા જવાનો. બપોરનું લંચ અમારું આ પેકેજમાં જ સામેલ છે. જમવાનું ત્યાં જ આવેલા એક સ્પાઇસ પ્લાન્ટેશન ફાર્મ જંગલ બુકમાં છે. અહીંયા તમને બપોરના જમવાની સાથે સ્પાઇસ મસાલા જે આપણે રોજિંદા જીવનમાં જમીએ છીએ તેની કઈ રીતે ઉગે અને કઈ રીતે આપણા ઘર સુધી પહોંચે તેની તમામ માહિતી અહીંયા તમને આપવામાં આવે છે. તો આ છે જંગલ બુક સ્પાઇસ પ્લાન્ટેશન ફાર્મ. જમ્યા બાદ લગભગ 20-25 મિનિટની એક નાની ટૂર તમને પ્લાન્ટેશન ફાર્મમાં કરાવવામાં આવશે અને દરેકની માહિતી આપવામાં આવશે. જો ગ્રીન કલર કે હોતે ઉસકે અચાર બનાતે ઓર જો રેડ કલર કે હોતા હૈ મતલબ ગ્રીન વાલે કો 45 ડેઝ લગતા હૈ રેડ હોને કે લિયે મેચ્યોર્ડ હોને કે લિયે રેડ વાલે કો 2-3 મિનિટ તક ગરમ પાણી મે બોઇલ કરતા હૈ ઓર એક કોટન કા ક્લોથ લેતે ઓર અચ્છે સે રફ કરતે તબ જાકે આપકો વ્હાઇટ મિલેગા યે આપકો બ્લેક ચાહિયે તો રેડ વાલે કો બોઇલ કરકે ડાયરેક્ટલી ધૂપ મે સુખાના ખટ્ટા ખટ્ટા લગેગા એ હૈ કોકમ કા પેડ લીજિયે કોકમ ભી બારિશ મે હી હોતા હૈ સબ જ્યાદા સે જ્યાદા મસાલા બારિશ મે હોતા હૈ પીછે દે દીજે યહાં પે ઇસમે નહીં લગા હુઆ આપ લોગ સુનેંગે તો મેં બતાઉંગી ક્યુંકિ ઇસકા સીઝન હોકે ચલા ગયા ઠંડી મેં હોતા હૈ યે હૈ હિંગ કા પેડ આપ લોગ સુનેંગે હિંગ જો હોતા હૈ ગમ જૈસે હોતા હૈ હિંગ યહાં પે હોતા હૈ દોનો લિપ્સ કા બીચ મેં હોતા હૈ પહેલા ગોલ્ડન કલર કે હોતા હૈ બાદ મેં ઉસકો જબ ઇતના બડા હોતા હૈ
हमेशा नीचे पॉट रखते हैं और उसको सीजर से कट करते हैं। ऐसे हाथ से निकालेंगे तो पूरा हाथ में चिपक जाएगा, क्योंकि वो गम जैसे होता है। जैसे उसको बाद में हम धूप में 3-4 महीना तक धूप में, छोटे फल हो रहे हैं पेड़ में, ये देखिए कॉर्नर साइड में, ये जो आप लोग फल देखते हैं, ये है जयफल और जावित्री। जयफल और जावित्री जो है 2-in-1 होता है। एक ही फल का अंदर दो चीज होता है, पहला होता है जयफल और उसका चारों साइड से जावित्री होता है, जिसको मेज बोलते हैं। इस पेड़ में जब जयफल और जावित्री हो जाएगा तब ये अपना फट जाता है, उसका मुंह ओपन बोलते। यहाँ पे फर्स्ट टाइम 5 मसाले का एक पेड़ ग्राफ्टिंग करके बनाया गया। इसका कोई फूल नहीं होता है, इसका कोई फल नहीं होता है। ये जो आप लोग ग्रीन कलर के पत्ते देख रहे हैं, थोड़ा सा जब गोल्डन कलर का हो जाएगा तब जाके उसका पाउडर बनाते हैं। आप लोग वेज में, नॉन वेज में या मसाला चाय में इस पत्ते को यूज कर सकते हैं। एक पत्ते में 5 मसाले का स्मेल आ रहा है, जायफल, जावित्री, काली मिर्च, लौंग और दालचीनी। इसमें 12 महीना पत्ता रहता है, खत्म कैश्यू फैनी अल्कोहल होता है उसमें, 20-25% अल्कोहल होता है। आप लोग कोई भी टेस्ट नहीं किया है तो मेरे शॉप में है, आप लोग कर सकते हैं। गोवा का जो लोग होता है बिना कोकोनट का कोई भी खाना नहीं खाता, फिश में, चिकन में, दाल में, सब्जी में, सब में कोकोनट खाते, इसीलिए गोवा का खाना हर किसी को अच्छा नहीं लगता है। ये जो कोकोनट का पेड़ है आप लोग देखा है या आगे जाके कभी भी नोटिस करेंगे, नजदीक नहीं होता है, 8 मीटर, 10 मीटर नहीं तो 12 मीटर दूर होता है। ज्यादा से ज्यादा आने का पत्ते का हम घर या झाड़ू ऊपर जो अभी लपेट के देखा है। जब हम लोग नारियल के पानी छीने या जो भी आपका लैंग्वेज में आप लोग बोलते हैं। मित्रों, दूध सागर वॉटरफॉल ની સાથે સ્પાઈસ પ્લાન્ટેશન ની ટૂર અહીંયા ખતમ થાય છે। તો મિત્રો, આ વિડિયો આપને કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂર જણાવજો, વિડિયોને લાઇક કરજો, નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। જય હિન્દ, જય ભારત।